થરાદ ખાતે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત બનાસકાંઠા દ્વારા એન્જલ એકેડેમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદના માર્કેટ યાર્ડ ખાતે હોલમાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્જલ એકેડેમી ગાંધીનગરના વક્તા સમ્રાટ સામત ગઢવીએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ ફ્રી માર્ગદર્શન સેમિનારમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સફળતાના શિખરો સર કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલ, જિલ્લા પ્રભારી નરસિંહ દેવાઈ, વડાવલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ ફ્રી માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા વિહોતર ગ્રુપ ઓફ થરાદની ટીમ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત બનાસકાંઠા દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે થરાદ ખાતે એન્જલ એકેડેમી ગાંધીનગરના સમ્રાટ સામંત ગઢવીના માધ્યમથી અહીંયા આગળ માર્ગદર્શન સેમિનાર રાખેલો હોય અને 500થી વધુ યુવાનો આજે જોડાઈ અને વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાનો જે મૂળ મંત્ર છે કે સમાજની ઓળખાણ શિક્ષણથી થવી જોઈએ, શિક્ષિત સમાજ એ જ વિકસિત સમાજ, એના મૂળ મંત્રનો આધારિત આજે ગઢવીના એમના માર્ગદર્શન હેઠળ અને વિહોતર ગ્રુપના આખા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સાથેનું આ કાર્ય કરવામાં આવેલ છે, એ બદલ વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાની ટીમને અને સામંત ગઢવીને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.